નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? સરસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં ગણિત વિષય એમાં પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. અને પૂર્ણ સંખ્યાઓની અંદર પણ આપણે એવા દાખલાઓનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આપણે એકમ કસોટીની અંદર અને પરીક્ષાની અંદર જે અધ્યયન નિષ્પત્તિ આધારિત દાખલાઓ જે પૂછાય છે, તો એ અધ્યયન નિષ્પત્તિ કઈ પૂછાય છે અને એ અધ્યયન નિષ્પત્તિ અંતર્ગત જે દાખલાઓ પૂછાય છે કેવા પ્રકારના દાખલાઓ પૂછાય છે, આના જે બધા જ આ પ્રકરણના બધા જ દાખલાઓ છે એ મેં મારી યુટ્યુબ ચેનલની અંદર બધા અપલોડ કરેલા છે. એ વિડીયો પણ તમારે જોઈ લેવા અને પરીક્ષા સમયે આ વિડીયો જે બનાવેલો છે એ તમારે જોઈ લેવાનો. પણ વિદ્યાર્થી મિત્રો, હજુ પણ તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સૌથી પહેલાં એને સબસ્ક્રાઈબ કરી લો. નીચે લાલ અક્ષરમાં સબસ્ક્રાઈબ લખેલું છે ઇંગ્લિશમાં, એના પર ક્લિક કરો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે. અને બાજુમાં બેલ આઇકન છે એના પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરી લેજો, જેથી આવા જે નવા અપલોડ થતા વિડીયો છે એ અપલોડ કરું ત્યારે સૌથી પહેલાં તમને મળતા રહે અને લેટેસ્ટ જે માહિતી છે એનાથી તમે પરિચિત રહી શકો અને તમે પણ આવા દાખલાઓ ગણી અને પરીક્ષાની અંદર ઉત્કૃષ્ટ દેખાવ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પહેલાં આપણે ભાગ 1 છે એ આપણે જોવાનું છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે પહેલી અધ્યયન નિષ્પત્તિ છે કે સંખ્યા રેખા પર સંખ્યાનું નિરૂપણ તેમજ સંખ્યાઓના સરવાળા બાદબાકી અને ગુણાકાર કરે છે. એટલે કે આપણે સંખ્યા રેખા પર સંખ્યાનું નિરૂપણ કેવી રીતે કરવું, પછી સંખ્યા રેખાની મદદથી સરવાળા બાદબાકી કેવી રીતે કરવા અને ગુણાકાર કેવી રીતે કરવા, એ આપણે મુદ્દો છે. તો જોઈએ, પહેલો પ્રશ્ન છે કે સંખ્યા રેખા પર 5નું નિરૂપણ કરો. આપણે 5 છે એનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. તો એના માટે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક સંખ્યા રેખા દોરવાની છે અને આપણે અહીં પૂર્ણ સંખ્યાઓ એટલે કે 0, 1, 2, 3, 4, 5 એવી સંખ્યાનો અભ્યાસ કરવાનો છે, ઋણ સંખ્યાનો અભ્યાસ કરવાનો નથી. એટલે આપણે સૌથી પહેલાં અહીં જે છે એને 0 દર્શાવી દઈશું, બરાબર. અને યોગ્ય અંતરે આપણે અંકો દર્શાવવાના છે કે ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8 તમે 9, 10 સુધી પણ દર્શાવી શકો. તો યોગ્ય અંતર, આ બેના વચ્ચેનું અંતર છે યોગ્ય હોવું જોઈએ, એટલે યોગ્ય અંતર રાખવાનું છે. હવે આપણે 5 દર્શાવવાના છે, તો આમાં 5 કઈ જગ્યાએ છે, તો આ જગ્યાએ, તો એ જગ્યાએ આપણે આ રીતે ઘાટું એક ટપકું કરી દેવાનું છે અને એની ઉપર વર્તુળ દોરી દેવાનું છે. તો આ થઈ ગયું આપણે સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ, બરાબર. તો આ રીતે તમારે દાખલો ગણવાનો છે. તો આ કોઈ પણ સંખ્યા તમને 8 પૂછે, 9 પૂછે, 10 પૂછે, 15 પૂછે, તો તમારે 15 સુધી સંખ્યા રેખા બતાવવાની, બરાબર. ત્યાર પછી બીજો પ્રશ્ન છે એ આપણે જોઈ લઈએ. સંખ્યા રેખાની મદદથી સરવાળો કરો. હવે સરવાળો કરવાનો છે પણ કોની મદદથી? સંખ્યા રેખાની મદદથી. અહીંયા રકમ આપી છે 3 વત્તા 4, 5 વત્તા 3 અને 8 વત્તા 4. તો અહીંયા આપણે 3 વત્તા 4 આપ્યા છે. તો સૌથી પહેલાં આ રીતે એક સંખ્યા રેખા દોરી દેવાની, એના ઉપર સંખ્યા દર્શાવી દેવાની, એક રેખા દોરી અને 0થી શરૂઆત કરવાની. 0 યોગ્ય અંતરે આપણે મૂકીશું બધા અંકો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, 11. અહીંયા આપણને ખબર છે 3 અને 4, 7 મળવાના છે, બરાબર. તો આપણે ખબર છે કે 7 સુધી તો અંક લખવાના છે. હવે અહીંયા આપણે શું કરીશું, 3 વત્તા 4 છે તો આપણે 3 ઉપર ઊભા રહેવાનું છે. એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પહેલી સંખ્યા છે તે આપણે ઊભા રહી જવાના અર્થે. હવે 4 અંક આપણે કઈ બાજુ ખસવાનું છે, બરાબર. આ જે બાજુ છે એક જમણી બાજુ છે ને, તો આપણે 4 અંક જમણી બાજુ ખસીશું. તો આ 1, 2, 3 અને 4 કેટલો પહોંચ્યા, તો અહીંથી આપણે આ રસ્તે જઈએ છીએ આમ. તો 3થી લઈ 4 અંક જમણી બાજુએ ખસવા તો આપણને 7 મળે છે. તો એ જવાબ આપણે નીચે લખી નાખીશું, માટે 3 વત્તા 4 બરાબર 7. તો આ રીતે તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. બીજો દાખલો પણ જોઈ લઈએ. તો સંખ્યા રેખા દોર દેવાની, 5 વત્તા 3 શોધવાના છે. તો સૌથી પહેલાં 0, પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
ટેન, ઇલેવન, આપણને ખબર છે 5 વત્તા 3 8 મળવાના છે. તો પહેલાં આપણે ક્યાં ઊભા રહીશું? તો જે પહેલો અંક છે તે આપણે ઊભા રહી જવાના આ રીતે. ત્યાંથી જમણી બાજુએ કેટલા અંક ખસવાનું છે? 3 અંક. એ બીજા 3 છે એટલે 3 અંક જમણી બાજુએ ખસો. તો આ 1, 2 અને 3 અંક જમણી બાજુએ ખસો તો આપણે કેટલો પહોંચ્યા? આ જગ્યાએ પહોંચ્યા. આ રીતે તીર બતા દેવાનું, 8 ઉપર પહોંચી ગયા. તો જવાબ આપણે લખી શકીએ કે 5 વત્તા 3 બરાબર 8. પરીક્ષાની અંદર આ રીતે દાખલા ગણવાના છે. આજે મેં પદ્ધતિ બતાવી તો ગણશો એટલે તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. ત્યાર પછીનો દાખલો છે એ જોઈ લઈએ, 8 વત્તા 4. તો અહીંયા પણ આપણે પહેલાં 0, હવે 8 ને 4 12 થવાના છે તો આપણે 12 સુધી તો લેવા જ પડે બરાબર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 સુધી લઈ લઈએ. ચલો પહેલી સંખ્યા કઈ છે? 8. તો 8 ઉપર આપણે ઊભા થઈ જવાનું બરાબર. આ 8થી આપણે કઈ બાજુ ખસવાનું? ઉમેરવાના છે માટે જમણી બાજુએ ખસવાનું. કેટલા અંક? તો 4. તો આપણે 4 અંક ખસીએ, 1, 2, 3 અને 4. 4 અંક ખસીએ એટલે કેટલા પહોંચ્યા? એ આપણે ઊભા રહી જવાનું છે, આટલા થોભી જવાનું. આ બાજુ ખસે આપણે જમણી બાજુએ તો 12 પહોંચ્યા. તો 8 વત્તા 4 બરાબર શું થશે? 12 થશે. તો જ્યારે આવા દાખલા પૂછે સંખ્યારેખાનો ઉપયોગ કરીને સરવાળો કરો ત્યારે ફરજિયાત તમારે સંખ્યારેખા દોરવી પડે. સંખ્યારેખા દોર્યા વગર જો જવાબ લાવશો તો ખોટા પડશે. ત્યાર પછીનો પ્રશ્ન છે એ જોઈએ આપણે. ત્રીજો પ્રશ્ન, સંખ્યારેખાની મદદથી બાદબાકી કરો. ચલો અહીંયા પણ શું આપ્યું છે? સંખ્યારેખાની મદદથી બાદબાકી કરો. પહેલી રકમ છે 8 - 3, 10 - 4, 9 - 6. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈપણ સંખ્યામાં ઉમેરવામાં આવે તો આપણે જમણી બાજુ ખસતા હતા, બાદ કરવા હોય ત્યારે ડાબી બાજુ ખસવાનું છે. તો અહીંયા આપણે પહેલાં મોટી સંખ્યા અહીંયા 8 છે તો 8 સુધી આપણે સંખ્યારેખા દોરી દેવાની. 0થી શરૂ કરો, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. ચલો ક્યાં ઊભા રહી જવાનું? પહેલાં 8 ઉપર. 8 ઉપર ઊભા થઈ ગયા. હવે બાદ કરવાના છે એટલે આપણે ડાબી બાજુએ ખસવાનું. કેટલા અંક? તો 3 અંક. તો આપણે 3 અંક કૂદકા લગાવીશું, 1, 2 અને 3 કદમ આપણે ડાબી બાજુએ જઈશું. કેટલા પહોંચ્યા? તો 5 ઉપર. તો આ રીતે જવાબ આપણે લખી દઈશું કે ભાઈ 8 - 3 બરાબર 5. ચલો એ જ રીતે 10 - 4 છે તો પહેલાં આપણે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 સુધી આપણે દર્શાવી દઈએ. ચલો પહેલાં ક્યાં ઊભા રહ્યા? 10 ઉપર. તો 10 ઉપર ઊભા થઈ ગયા. બાદ કરવાના છે એટલે 4 અંક આપણે ડાબી બાજુએ ખસવાનું. તો આપણે 1, 2, 3 અને 4 કેટલો પહોંચી ગયા? તો 6 ઉપર. આપણે આ બાજુ ખસ્યા એટલે 10 - 4 બરાબર 6. તો આ રીતે આપણે દાખલા ગણવાના છે. હવે આપણે ત્રીજો દાખલો છે 9 - 6. તો અહીંયા પણ આપણે પહેલાં સૌથી પહેલાં 9 છે તે આપણે ઊભા રહી જઈશું. બાદ કરવાના છે એટલે આપણે ડાબી બાજુએ ખસવાનું છે. કેટલા અંક ડાબી બાજુએ ખસવાનું? તો એ જેટલા અંક 6 આપે તો 6 ડગલા આપણે ડાબી બાજુ ખસીશું. તો 1, 2, 3, 4, 5 અને 6 તો કયા અંક ઉપર પહોંચ્યા આપણે? તો 3 ઉપર પહોંચ્યા. તો જવાબ આપણે લખી શકીએ 9 - 6 બરાબર 3 બરાબર. એ જ રીતે હવે આગળ ચોથો દાખલો જોઈએ. ચોથો દાખલાની રકમ એ છે કે સંખ્યારેખાની મદદથી ગુણાકાર કરો. આપણે અગાઉ સરવાળા અને બાદબાકી કરી, હવે અહીંયા ગુણાકાર કરવાનો છે. ગુણાકારમાં કેવી રીતે કરવું છે થોડુંક આપણે સમજવાની જરૂર છે. કારણ કે ગુણાકારમાં 0થી શરૂઆત કરવાની છે આપણે. આગળ સરવાળા બાદબાકીમાં આપણે પહેલી જે સંખ્યા આપેલી હતી ત્યાંથી શરૂ કરતા, અહીંયા ગુણાકાર છે હંમેશા 0થી શરૂ કરવાનો છે. અને એ સમજીએ આપણે કેવી રીતે. તો મેં જો અહીંયા સંખ્યારેખા દોરીને બતાવેલી છે, તમે પણ આવી સંખ્યારેખા પેન્સિલથી અને ફૂટપટ્ટીથી તમારે દોરી લેવાની પહેલાં. પછી એ 2 - 3 છે એટલે તમારે પહેલાં વિચારો 2 છે તો આપણે 2 અંક એકસાથે કૂદકા લગાવવાના. કેટલા? પહેલી સંખ્યા 2 છે તો એકસાથે કૂદકા લગાવવાના. કેટલા કૂદકા લગાવવાના? 3.
ક્યાં ઊભા રહેવાનું? ઝીરો. તો ઝીરોથી બે બેના, આ બે છે એટલે બેના કેટલા કૂદકા? ત્રણ કૂદકા. તો બે બેના ત્રણ કૂદકા લગાવો. આ એક, આ બે અને આ ત્રણ કૂદકા લગાવી દીધા. તો કેટલા પહોંચ્યા? છ ઉપર. તો આનો જવાબ શું આવશે? બે ગુણ્યા ત્રણ બરાબર છ. તમારે સીધો જવાબ લખવાનો નથી, સંખ્યારેખાનો ઉપયોગ કરીને જ તમારે ગણતરી કરવાની છે. ચલો એ જ રીતે આમાં શું થશે? ત્રણ ગુણ્યા ચાર છે તો આપણે ઝીરો પર જ રહેવાનું છે. પણ કેટલાનું જૂથ બનાવવાનું? તો ત્રણ, એક સાથે ત્રણના કૂદકા લગાવવાના. કેટલા કૂદકા લગાવીશું? ચાર કૂદકા લગાવવાના છે. એક સાથે કેટલાના? ત્રણના. તો આપણે પહેલો કૂદકો ત્રણનો બરાબર, ત્યાર પછી બીજો કૂદકો, આવા કેટલા કૂદકા લગાવવાના? ચાર. પહેલો કૂદકો પછી બીજો ત્રણનો કૂદકો લગાવો એટલે છ, બીજો ત્રીજો કૂદકો લગાવો એટલે નવ, અને ચોથો કૂદકો લગાવો એટલે બાર. તો તમે જોઈ શકો છો કે આપણે ત્રણ ગુણ્યા ચાર, તો ત્રણના ત્રણ ત્રણ અંકના કૂદકા ચાર વખત કરવાના છે એટલે જવાબ મળી ગયો બાર. તો ત્રણ ગુણ્યા ચાર બરાબર બાર આપણે આ રીતે લખવાનું. એ જ રીતે સી છે એ જોઈ લઈએ કે પાંચ ગુણ્યા બે. તો પહેલી સંખ્યા કેટલી છે? પાંચ બરાબર. તો અહીંયા આપણે ઝીરોથી શરૂ કરવાનું છે. તો ઝીરો અહીંયા પહેલાં આવી જશે બરાબર, આ ઝીરો છે. તો ઝીરોથી આપણે પાંચ પાંચના કૂદકા લગાવવાના. તો એક સાથે પાંચના કેટલા? બે લગાવવાના. તો આ એક અને બીજો પાંચનો કૂદકો લગાવો, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર ને પાંચ એટલે દસ ઉપર આવી જશે સીધો. તો બે કૂદકા થઈ ગયા. તો આનો જવાબ આવશે પાંચ ગુણ્યા બે બરાબર દસ. તો આ રીતે આપણે સંખ્યારેખાની મદદથી સરવાળા, બાદબાકી અને ગુણાકાર છે એ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે અધ્યયન નિષ્પત્તિ છે એની આપણે વાત કરી લઈએ કે ભાઈ પૂર્ણ સંખ્યાની સમજ મેળવે છે, એટલે કે જે પૂર્ણ સંખ્યાઓ છે એ સમજી શકે છે કે ભાઈ આને પૂર્ણ સંખ્યા કહી શકાય. તો અહીં આપણે પૂર્ણ સંખ્યાની સમજ મેળવે છે એમાં ખાલી જગ્યાઓને એવું પૂછાતું હોય છે. પહેલો પ્રશ્ન છે કે 38,790 સંખ્યાની તરત પહેલાંની સંખ્યા, એના તરત પહેલાં કઈ સંખ્યા હતી? તો આપણે એક બાદ કરીએ, ધ્યાન રાખજો કે તરત પહેલાંની સંખ્યા કરવા શોધવા માટે આપેલી સંખ્યામાંથી એક બાદ કરવાનો, અને તરત પછીની સંખ્યા મેળવવા માટે આપેલી સંખ્યામાં એક ઉમેરવાનો. તો આપણે આનો જે જવાબ છે એ કેવી રીતે લખીશું એ આપણે જોઈએ બરાબર. તો આના પછી તરત પહેલાંને એટલે બાદ કરવું પડે. તો એક બાદ કરો બરાબર, 90 છે એક બાદ કરો એટલે કેટલા થઈ જાય? 89 થઈ જાય. એટલે આનો જે જવાબ છે એ 38,789 બરાબર ને. કંઈક 90માંથી આપણે એક બાદ કરવાનો છે એટલે 89 એટલે તરત પહેલાંની સંખ્યા મળી જાય. ચલો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? સૌથી નાની પૂર્ણ સંખ્યા એટલે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો ઝીરોથી બરાબર ને. કારણ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા શું છે? ઝીરો થશે. તો જવાબ આપણે લખી શકીએ સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે બરાબર ને. એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા યાદ રાખવાનું કે શૂન્ય છે બરાબર. પ્રાકૃતિક સંખ્યા પૂછે તો એક આવે, પૂર્ણ સંખ્યા છે માટે ઝીરો. ચલો પ્રાકૃતિક સંખ્યાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ કરતાં તે પૂર્ણ સંખ્યા બની જાય. હવે પ્રાકૃતિક સંખ્યાઓમાં તમે કઈ સંખ્યા નાખશો તો એ પૂર્ણ થઈ જશે? તો શૂન્ય. શું લખશું જવાબ આપણે? કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ એક બે ત્રણ ચાર પાંચ છે, એમાં શૂન્યનો સમાવેશ કરો એટલે શું થઈ જાય? આપણને બીજી સંખ્યાઓ મળી જાય. ચલો સૌથી પહેલી પૂર્ણ સંખ્યા કઈ? સૌથી પહેલાં કઈ હોય છે? તો સૌથી પહેલી કઈ હોય? તો શૂન્ય. તો સૌથી પહેલી પૂર્ણ સંખ્યા કઈ મળે આપણને? શૂન્ય મળે. 800ની તરત પહેલાંની સંખ્યા જણાવો. આવો 800ની તરત પહેલાંની પૂછે કે તરત પછીની પૂછે તો પણ ખબર પડી જવી જોઈએ કે પહેલાંની કીધી છે એટલે એક બાદ કરવો પડે, પછીની કીધું તો એક ઉમેરવાનો. તો પહેલાંની કીધી છે એટલે એક બાદ કરો એટલે 800માંથી એક બાદ કરો એટલે કેટલા થઈ જાય? 799. તો આ થઈ ગઈ એની પહેલાંની સંખ્યા. તો આની અંદર તમારે તરત પહેલાંની સંખ્યા, તરત પછીની સંખ્યા, વચ્ચેની સંખ્યા એના વિશે તમારે પૂછાઈ શકે છે. હવે આપણે એક નવી અધ્યયન નિષ્પત્તિ છે કે પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મોનો ઉપયોગ કરી કિંમત મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મો એટલે કે આપણે સંવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, ગુણાકારનું સરવાળા પર વિભાજન, તટસ્થાનો ગુણધર્મ અને વિરોધી સંખ્યાનો ગુણધર્મ, આ બધા જ આપણે અભ્યાસ કરી ગયા છીએ અગાઉના લેક્ચરની અંદર, એટલે કે જ્યારે પ્રકરણના લેક્ચર મૂક્યા એ વખતે બરાબર.
અહીંયા આપણે એનો ઉપયોગ કરીને દાખલા કેવી રીતે ગણવા એની વાત કરવાની છે. તો પ્રશ્ન આવડતી પૂછે કે કિંમત શોધો 297 × 70 + 297 × 3. આવો દાખલો પૂછાય તો સૌથી પહેલાં આપણે બરાબર કરી અને રકમ આપણે લખી લઈએ કે ભાઈ 297 × 70 + 297 × 3. તો અહીંયા તમે જોઈ શકો છો કે 297 બે વખત છે. તો પહેલાં 297 છે ને આપણે સામાન્ય કાઢી લઈશું. 297 × કૌંસની અંદર શું વધે? 297 નીકળી ગયા એટલે શું વધ્યા? 17 × 3. તો 17 + 3. ચલો 297 × 17 + 3 એટલે કેટલા થવાના? 20. બરાબર ને? હવે 297નો 20 સાથે ગુણાકાર કરવો સરળ પડે, કારણ કે અહીંયા એક શૂન્ય છે, પેલા શૂન્ય મૂકી દો, પછી આ 297 બે વડે ગુણાકાર કરો. 7 × 2 = 14 + 1, 9 × 2 = 18 + 1 = 19, 9 × 2 = 1, 2 × 4 = 5, એટલે કે 5,940 છે એ આપણે જવાબ મેળવી શકીએ. તો અહીંયા આપણે ગુણધર્મનો ઉપયોગ કર્યો, ગુણાકારનું સરવાળ પર વિભાજન આપેલું છે એનો ઉપયોગ કરીને દાખલો ગણેલો છે. ત્યાર પછી બીજો દાખલો આપણને આપ્યો છે એ પણ આપણે જોઈ લઈએ. એમાં પણ કીધું છે કિંમત શોધો. હવે આની કિંમત શોધવાની છે એટલે આપણે પહેલાં 824 × 25. 824ને આપણે બે ભાગ કરવાના છે એટલે 25 છે ને આપણે આગળ લાવી દઈએ. બરાબર? તો 824ને બે ભાગ થશે એટલે 800 + 24 × 25. યાદ રાખજો વિદ્યાર્થી, 800ના બે ભાગ કરે 800 + 24. હવે આ 25નો ગુણાકાર 800 સાથે અને 25નો ગુણાકાર 24 સાથે એટલે આપણે 800 × 25 + 24 × 25. ચલો 800 × 25 એટલે 25 × 8 કરો તો 25 × 8 = 200 થાય. તો પહેલાં 200 મૂકી દો આપણે, 25 × 8 = 200, આ બે પછી શૂન્ય મૂકી દો એટલે કે 20,000 + 24 × 25. તો 25નો ગળ્યો આપણને આવડે છે તો 25 × 4 કરો. ચલો તો 25 × 4 = 100, એની પડી 0 + 10, 25 × 2 = 50, 50 × 10 = 60, 600 થશે. બરાબર? એટલે 25 × 24 = 600. હવે 20,000 + 600 એટલે જવાબ શું થશે? 20,600. તો આ રીતે આપણે જવાબ લાવવાનો છે, સીધો ગુણાકાર કરવાનો નથી. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ એટલે કે જે વિભાજનનો ગુણધર્મ છે એનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે એ પણ આપણે જોઈએ. સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવીને ગુણાકાર કરો. હવે આ જે સંખ્યા આપી છે એને યોગ્ય રીતે ગોઠવવાની છે. તો રકમ લખેલી જ છે તો એના પછીનું સ્ટેપ લખવું જોઈએ. બરાબર? હવે કોને જોડે ગોઠવાના? જોડે કોને ગોઠવશે? તો જે પાછળ આપણને 100 મળે, 200 મળે, 300 મળે એવી સંખ્યાનો ગુણાકાર મળે એવી બે સંખ્યા આપણે જોડે ગોઠવવાની. તો 125 અને 8 છે એ જોડે ગોઠવી દેવાના, એટલે કે 125 × 8 × 200 = 191. બરાબર? કારણ કે આ બેનો ગુણાકાર એ મૂકી દીધો, 291 એ વધે. હવે 125 × 8 કરીશું એટલે આપણને 1000 મળે, એનો ગુણાકાર આપણને કેટલો મળે? 1000 × 291. 291 ને 1000 સાથે ગુણાકાર કરો એટલે 291 ની પાછળ 3 મીંડા મૂકી દેવાના. 291 × 291 ની પાછળ 3 મીંડા. એટલે આ રીતે આપણે જોડે લાવી એને ગોઠવવાના અને પછી જવાબ મેળવવાનો છે. ત્યાર પછી આપણે છેલ્લો એ ચોથો દાખલો છે એ જોઈ લઈએ કે એ કેવી રીતે ગણી શકાય. વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર કરો. તો એ આનું વિભાજન કરવાનું છે બેમાંથી ગમે તે એક સંખ્યાનું. આપણે એવી સંખ્યાનું વિભાજન કરીશું જે 1000ની આજુબાજુ આવે. બરાબર? 1000 આવે. તો અહીંયા આપણે રકમ ઉપર લખી છે 5,728 × 1001નું વિભાજન કરી દઈએ. 1000 + 1. હવે એનો ગુણાકાર કરીશું. 5,728 × 1000 + એટલે આ બેનો ગુણાકાર વત્તા 5,728 × 1. હવે આ બેનો ગુણાકાર કરો એટલે પાછળ 3 મીંડા મૂકી દેવાના ખાલી. 5,728 એની પાછળ 3 મીંડા વત્તા આ એક સાથે ગુણાકાર કરો એટલે 5,728 એમના એમ. હવે આ બેનો સરવાળો કરવાનો છે. તો 8 + 0 = 8,
બે વત્તા ઝીરો એટલે બે, સાત વત્તા ઝીરો એટલે સાત, પાંચ વત્તા આઠ એટલે તેર, તેનો તગડો વધી એક, બે ને એક ત્રણ, સાત અને પાંચ. એટલે આપણને આ રીતે 57,33,728 મળે છે. તો આ રીતે આપણે 1000નું વિભાજન કરવાનું છે, કારણ કે વિભાજનનો ગુણધર્મ કીધો છે. આમાં પણ તમે વિભાજનનો ગુણધર્મ કીધો છે તો 1005 છે એના બે ભાગ પાડી દો, 1000 વત્તા 5, તો આપણે બરાબર 250 ગુણ્યા 1000 વત્તા 5. ચલો 250નો 1000 સાથે ગુણાકાર કરો પહેલાં, વત્તા 250નો 5 સાથેનો ગુણાકાર, બરાબર. એટલે 250નો 1000 સાથે વત્તા 250નો 5 સાથે, 250નો 1000 સાથે ગુણાકાર કરો એટલે 250 એની પાછળ 3 મીંડા 1, 2 અને 3 વત્તા 250 ગુણ્યા 5 કરો એટલે 5 ગુણ્યા 0 એટલે 0, 5 5 25નો 5 વધી 2 5 2 10 ને 2 12, 1250. 250,000માં 1250 ઉમેરીએ એટલે કેટલો થશે કે 200,000 સરવાળો કરે તો 0 નો 0, 5 ના 5, 2 ના 2, 1 ના 1 એટલે 251,250 આપણને જવાબ મળે છે, બરાબર. હવે પ્રશ્ન 5, નીચેની બાબતો પૂર્ણ સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો. ચલો 21 વત્તા 35 બરાબર 35 વત્તા 21, તો અહીંયા તમે જોઈ શકો તો ક્રમ બદલાય છે એટલે કે સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ. તો આપણે અહીંયા જવાબ લખી શકીએ કે સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ. સરવાળાનો સરવાળો લખવો પડે, ક્રમ બદલાય છે એટલે ક્રમનો. અહીંયા 18 ગુણ્યા 22 બરાબર 22 ગુણ્યા 18, અહીંયા પણ તમે જુઓ 22 બીજા નંબરમાં પહેલા નંબરમાં આવી જાય છે એટલે અહીંયા પણ ક્રમ બદલાય છે, પણ કયો ક્રિયા છે તો ગુણાકાર. તો અહીંયા આપણે લખીશું ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ તો ખરો, પણ કયા વિશે છે? ગુણાકાર વિશે, બરાબર. અથવા તો ગુણાકારના ક્રમનો ગુણધર્મ પણ લખી શકાય. અહીંયા તમે જોઈ શકો 42 વત્તા 65 વત્તા 73 બરાબર 42 વત્તા 56 વત્તા 73. અહીંયા 56 અને 73નું એક જૂથ છે, 42 56નું બની ગયું એટલે જૂથ બદલાય છે. એટલે સરવાળા વિશે જૂથનો ગુણધર્મ, એટલે કે સરવાળાનો જૂથનો ગુણધર્મ, જૂથ બદલાય છે એટલા માટે, બરાબર. પછી અહીંયા પણ તમે જો 29 ગુણ્યા 37 ગુણ્યા 49, તો અહીંયા પણ તમે જૂથ બદલાય, જો 37 ગુણ્યા 49 જૂથ હતું એની જગ્યાએ 29 ગુણ્યા 37 થઈ ગયા એટલે જૂથ બદલાય છે. અહીંયા સરવાળો છે, અહીંયા ગુણાકારમાં છે, તો આપણે ગુણાકારના જૂથનો ગુણધર્મ લખીશું. ગુણાકારના જૂથનો ગુણધર્મ, ઉપર સરવાળો એટલે સરવાળાના જૂથનો ગુણધર્મ, એ ગુણાકાર છે તો ગુણાકારનો જૂથનો ગુણધર્મ. અહીંયા તમે જો 12 ગુણ્યા 23 વત્તા 34, એટલે 12 ગુણ્યા 23 વત્તા 12 ગુણ્યા 34 છે, એટલે અહીંયા ગુણાકારનું સરવાળા પર વિભાજન છે. તો આપણે અહીંયા પણ જવાબ લખી શકીએ કે ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ, ગુણાકારનો સરવાળા પર વિભાજન, વિભાજનનો ગુણધર્મ, બરાબર. ત્યાર પછી 53 ગુણ્યા 1 બરાબર 53, અહીંયા એક સાથે ગુણાકાર છે એટલે કઈ સંખ્યા કહેવાય? તટસ્થ સંખ્યા. તો ગુણાકારની તટસ્થ સંખ્યાનો ગુણધર્મ, ગુણાકાર છે માટે ગુણાકાર લખવું પડે, તો ગુણાકારની તટસ્થ સંખ્યાનો ગુણધર્મ, ત્યાર પછી 47 વત્તા 0 બરાબર 47, અહીંયા સરવાળો છે, 0 સાથે ઉમેરે જવાબમાં કોઈ ફેર પડતો નથી, તો અહીંયા સરવાળાની તટસ્થ સંખ્યાનો ગુણધર્મ. તો આ રીતે તમારે ગુણધર્મ ઓળખવાનું પણ પરીક્ષાની અંદર પૂછાતું હોય છે, તો આ રીતે તમે ઓળખી શકો છો. જો યાદ રાખવાનું 0 સાથે સરવાળો છે, 1 સાથે ગુણાકાર છે, તો તટસ્થ સંખ્યાનો ગુણધર્મ આવે છે. ત્યાર પછી પ્રશ્ન 6 જોઈએ આપણે, કે પ્રશ્ન 6 છે, માગ્યા મુજબ જવાબ આપો. અહીંયા ખાલી જગ્યા એ સરવાળાની તટસ્થ સંખ્યા છે, સરવાળાની તટસ્થ સંખ્યા કઈ? તો 0.
તો શૂન્ય એ સર્વની તટસ્થ સંખ્યા છે. 19 × 12 = 19 × 18 = 19 × 19 = 18 તો એ કેટલો જવાબ આવશે? 18 આવશે. વિભાજનનો નિયમ યાદ રાખવાનો, ગુણાકારનું સરવાળ પર વિભાજન. 73 + 27 = 27 = ખાલી જગ્યા. તો ક્રમ બદલાઈ ગયો, 27 પહેલાં જતો હતો, બીજી કઈ સંખ્યા આવશે? 73 આવશે. એ જ રીતે અહીંયા 9 × 7 × 5 છે, તો 5 ગુણ્યા આપ્યા છે, જૂથ બદલાય છે, તો અહીંયા તમે 5 આપી દીધા તો કઈ સંખ્યા બાકી રહી? 9. તો એ શું આવશે? 9. સંખ્યા રેખા પર 199 એ 901ની ખાલી જગ્યાએ બાજુ છે. ડાબી બાજુ એક જમણી બાજુએ, બેમાંથી મોટી સંખ્યા કઈ? તો તમે જુઓ તો 199 એ 901ની કઈ બાજુ? તો આ નાની સંખ્યા છે, નાની સંખ્યા હંમેશા ડાબી બાજુએ હોય, તો 901ની ડાબી બાજુએ લખાય આપણે. કારણ કે કોઈપણ સંખ્યાની જમણી બાજુએ જે અંક હોય મોટો હોય, ડાબી બાજુએ નાનો હોય. તો 901ની બાજુએ કીધું તો 901 કરતાં 199 કેવા? નાના, તો ડાબી બાજુએ આવે. જો મોટી હોય તો જમણી બાજુએ લખવી પડે. ત્યાર પછી એક છેલ્લો દાખલો છે, જે પરીક્ષાની અંદર પણ આવા દાખલા પૂછાતા હોય છે, વિભાજનના ગુણધર્મ આધારિત છે. ઉમાએ જાન્યુઆરી માસમાં 36 લિટર દૂધ, ફેબ્રુઆરી માસમાં 29 લિટર દૂધ લીધું. જો દૂધનો ભાવ પ્રતિ લિટર 48 રૂપિયા હોય તો આ બે માસમાં તેને કુલ દૂધનો કેટલો ખર્ચ કર્યો હશે? તો સૌથી પહેલાં તો આપણે શું કરવું પડે કે કુલ કેટલું દૂધ લીધું એ આપણે શોધી દેવાનું, બરાબર ને? તો કુલ દૂધ બરાબર શું થશે? જાન્યુઆરી માસનું દૂધ એટલે કે 36 લિટર વત્તા ફેબ્રુઆરી માસમાં લીધું 29 લિટર, એટલે બંનેનો સરવાળો કરી દો તો 9 × 6 = 15, 5 + 1 = 1, 3 × 1 = 4 + 2 = 6, 65 લિટર. બે માસનું કુલ 65 લિટર દૂધ લીધું, બરાબર. આ કુલ દૂધ મળી ગયું. હવે 1 લિટરનો ભાવ કેટલો છે? 48 રૂપિયા. કુલ 65 લિટર છે, તો દૂધનો કુલ ખર્ચ બરાબર આપણે 65 × 48 કરવા પડે, કારણ કે કુલ દૂધને 48 વડે ગુણાકાર કરવો પડે. ગુણાકાર છે આપણે, આ રફ કામ છે એમાં કરી દેવાનો, બરાબર. એકમની શૂન, 5 × 20ની પડી 0 + 2, 6 × 24ની 2, 26, 8 × 45ની પડી 0 + 4, 8 × 48ની 4, 52, 2 0 2, 6 × 5 = 11, 2 × 1 = 3, 3120. તો 3120 રૂપિયા થાય. તો આ રીતે ઉમાએ 2 માસમાં કરેલ દૂધનો ખર્ચ બરાબર 3120 રૂપિયા થાય. તો આ રીતે આપણે દાખલો ગણી શકાય છે. તો તમે પણ આ રીતે પાકી બુકમાં કે તમારા રફબુકમાં દાખલા ગણી લેજો, અને પરીક્ષા સમયે તમે આ દાખલા ખાલી જોઈ લેવાના તમારે, એટલે આમાંથી જ મોટાભાગના દાખલા પૂછાશે, બરાબર. થેન્ક યુ.